નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ છ વિષય ગણિત સામાયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને બાજુમાં બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે આવા અવારનવાર વિડીયોની માહિતી તમને તાત્કાલિક અને સૌથી પહેલાં મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો ફ્રેન્ડ્સ તમને પ્રશ્ન નંબર વન આપેલો છે કે માગ્યા મુજબ જવાબ આપો એમાં તમને ચાર અલગ અલગ સંખ્યાઓ આપેલી છે અને ચાર સંખ્યાઓને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો મિત્રો પહેલાં આવશે સૌથી નાની સંખ્યા તો પહેલી આવશે અઠ્યોતેર હજાર ત્રેપન એટલે કે અઠ્યોતેર હજાર ઓકે ફ્રેન્ડ્સ તો વાત કરીએ પ્રશ્ન નંબર વન જેમાં તમને અલગ અલગ ચાર સંખ્યાઓ આપેલી છે ને ચાર સંખ્યાઓને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો જોઈએ પહેલો જવાબ આવશે મિત્રો સાત લાખ પંચ્યાસી હજાર ત્રણસો તમારો પહેલો જવા પહેલો જવાબ છે બીજા જવાબની વાત કરીએ તો બીજી સંખ્યા તમારી આ આવશે સાત લાખ પંચ્યાસી હજાર છસો ચાલીસ ત્રીજી સંખ્યા તમારી આવશે નવ ચોત્રીસ સિક્સ સેવન એટ ફોર આ આવશે અને ચાર નંબરની છેલ્લી સંખ્યા તમારી આવશે તો ચારે ચાર સંખ્યાને આપણે ચઢતા ક્રમમાં ગોઠવી દીધી આગળ જઈએ સ્થાનિક કિંમતના આધારે સંખ્યાનું વિસ્તરણ કરો તમે મિત્રો જોઈ શકો છો સ્થાનિક કિંમતના આધારે તો પહેલો સવાલ તમને આપેલો સત્યાસી વીસ ચારસો પાંત્રીસ તો તમે વિડીયોમાં સોલ્યુશન જોઈ શકો છો મિત્રો અલગ અલગ સંખ્યાની અલગ અલગ સ્થાન કિંમત આ એનો જવાબ આવશે બરાબર સ્થાન કિંમત મતલબ જે પણ તમને સંખ્યા આપેલી હોય એની સંખ્યાની પાછળ જેટલી સંખ્યા હોય ને એની એટલા મીંડા મૂકી દેવાના બરાબર જોઈએ પ્રશ્ન નંબર બે આપેલ સંખ્યામાં અલ્પવિરામનો ઉપયોગ કરીને ભારતીય પદ્ધતિમાં સંખ્યા લેખન કરો પ્રશ્ન તમને કંઈક આ રીતનો મિત્રો આપેલો છે તો સીધો જવાબની વાત કરીએ તો પહેલી રકમ તમને કંઈક આ રીતની આપેલી છે જવાબ મિત્રો આ રીતે આવશે બરાબર તો કે છ પછી સેવન એટ એટલે કે છ કરોડ અઠ્યોતેર લાખ ચૌદ હજાર પાંચસો બત્રીસ આ એનો જવાબ છે આ એનો જવાબ છે આપણે લખી નાખજો બરાબર ચાલો આગળ જોઈએ બીજી સંખ્યા આપેલી છે તો કે વીસ અઢાર નવસો ચોત્રીસમાં માં ઉપયોગ તો કરવાનો સાથે સાથે શબ્દમાં પણ લખવાનું તો લખી નાખીએ પહેલા અલ્પવિરામ દર્શાવીએ તો આવશે નવસો તેતાલીસ અને શબ્દમાં લખી નાખજો આને કહેવાય વીસ લાખ અઢાર હજાર નવસો તેતાલીસ ઓકે આગળ જઈએ બે સંખ્યા આપેલી છે એમાં પહેલી સંખ્યામાં પાછું અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે જોઈએ મિત્રો શું આવે છે તો મિત્રો આનો જવાબ આવશે બાણું એકસો સાત અને પછી તમને આપેલી છે આઠસો બાણું તમારે પાછળ આઠસો બાણું લખી નાખવાના બરાબર પછી આગળની સંખ્યા આપેલી છે તેમાં આવશે પાંચ ચો પાંચ લાખ એટલે કે ચોપન લાખ ત્રેસઠ હજાર એકસો આઠ એટલે આ રીતે ફરીથી તમને જણાવી દઉં છું જવાબ શું આવશે એ બરાબર તો કે ચોપન ત્રેસઠ એકસો આઠ એનો જવાબ છે ઓકે આઈ થિંક તમને આવડી ગયું હશે જોઈએ આગળ પ્રશ્ન નંબર ત્રણ છે કૌશનો ઉપયોગ કરી ગણતરી કરો બરાબર આનું સોલ્યુશન તમે મિત્રો જોઈ શકો છો એકસો નવ પહેલા વાત કરીએ તેનો જવાબ આવશે મિત્રો નવ્વાણું કેટલો આવશે અગિયારસો નવ્વાણું આનું સોલ્યુશન તમે વિડીયોમાં જોઈ શકો છો આના જવાબની વાત કરીએ તો આનું આન્સર મિત્રો આવશે કેટલો તો કે એ દસ હજાર સાતસો બાર કેટલો આવશે દસ હજાર સાતસો બાર બરાબર છે જોઈએ આગળ પ્રશ્ન નંબર ચાર તરફ જોઈએ તો કે સંખ્યા રેખા પર પાંચનું નિરૂપણ કરો તો મિત્રો પહેલાં તો સંખ્યા રેખા તમને દોરતા આવડતી હોવી જોઈએ બરાબર તમે જોઈ શકો છો અહીં આપી દીધેલી છે તો એમાં અહીંયા ઝીરો વન ટુ થ્રી અને ફોર અહીંયા કેટલા આવશે ફોર અહીંયા આવશે તમારા પાંચ બરાબર તો અહીં તમારે નિરૂપણ કરી દેવાનું પાંચ ઉપર આ રીતે આમ બે નંબરનો સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો ત્રણ પ્લસ ચાર બરાબર કેટલા અને સોલ્યુશન તમે જોઈ શકો છો વિડીયોની સ્ક્રીન ઉપર બરાબર એ રીતે જવાબ આવશે પહેલાં સંખ્યા રેખા દોરવાની પછી એનો તમારે ગણતરી કરવાની ત્યાર પછી સંખ્યા રેખાની મદદથી બાદ બાકી કરો આ પણ તમે જોઈ શકો છો સોલ્યુશન સ્ક્રીન ઉપર બરાબર જવાબ તમારો કેટલો આવશે પાંચ આવશે આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો હશે બરાબર છે ઓકે પ્રશ્ન નંબર પાંચ ઓગણીસ ગુણ્યા બાર પ્લસ અઢાર બરાબર ઓગણીસ ગુણ્યા બાર પ્લસ ઓગણીસ ગુણ્યા ખાલી જગ્યા આનું સોલ્યુશન તમે મિત્રો જોઈ શકો છો એક્સ બરાબર અઢાર જવાબ આવશે ભાઈ બે રીત તમને દર્શાવેલી છે તમને મિત્રો પહેલી રીત પસંદ આવે છે કે બીજી રીત તે અવશ્ય તમે અમે વિડીયોને કોમેન્ટની અંદર જણાવજો બરાબર કે સાહેબ પહેલી રીત મજા આવી સાહેબ બીજી રીત મજા આવી બે નંબરનો પ્રશ્ન સંખ્યાનો યોગ્ય રીતે ગોઠવણી ગુણાકાર કરો ચાલો આનો ગુણાકાર તમારે કરવાનો છે બરાબર તો આઈ હોપ તમે મિત્રો આનો ગુણાકાર કરીને મને અવશ્ય કોમેન્ટની અંદર જવાબ જણાવજો બરાબર જો ન જણાવો તો હું તમને સોલ્યુશન બતાવું છું આ એનો જવાબ આવશે બે લાખ એકાણું હજાર શું આવશે ને જો તમારા બે લાખ એકાણું જવાબ આવી ગયો હોય તો કોમેન્ટમાં કરજો યસ સર આવી ગયો જવાબ બરાબર ત્રણ નંબરનું વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો તો મિત્રનો ગુણાકાર તમારે કરવાનો છે હવે તમારે જવાબ મિત્રોનો દેવાનો જવાબ શું આવે નથી બરાબર ઓકે હું સોલ્યુશન બતાવી દઉં છું જેને ગણતરી ન કરી હોય એના માટે ગણતરી કરશો તમારા માટે ફાયદો હોય છે બરાબર તો જોબ એનો આ રીતે આવશે ઓકે તમે જોઈ શકો છો સત્તાવન લાખ તેત્રીસ હજાર સાતસો અઠ્યાવાનો સાચો જવાબ છે તો બસ આ મિત્રો પ્રશ્ન પ્રશ્નનું સોલ્યુશન તમારા મિત્રોને અવશ્ય વિડિયો શેર કરો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેને કારણે જે પણ વિડીયો અપલોડ થાય તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે તો મિત્રો મળીશું નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ